बनावा माटे सौ प्रथम बे पुठाना बॉक्स लो। तेमाथी मोटा खोखानी एक नानो काणू पाड़ो। तेनी सामेनी बाजू खुली करो। त्यारबाद नाना खोखानी एक बाजू मा वच्चे थी 5 થી 6 સેન્ટીમીટર નો ચોરસ ટુકડો કાપો। આ ચોરસ ટુકડાને અર્ધ પારદર્શક પ્લાસ્ટિક વડે ઢાંકી દો। તેની સામેની બાજુ ખુલ્લી કરો। હવે નાના ખોખાને મોટા ખોખાની અંદર સરકી શકે તેમ ગોઠવો। તમારો કેમેરો તૈયાર છે। પિનહોલ કેમેરાની મદદથી આસપાસની વસ્તુઓ જોવાનો પ્રયત્ન કરો। અહીં તમે જે વસ્તુ જોવાનો પ્રયત્ન કરો તે સૂર્યપ્રકાશમાં હોવી જોઈએ। જ્યાં સુધી અર્ધપારદર્શક પ્લાસ્ટિક પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો। અહીં જાળની ટોચમાંથી આવતું પ્રકાશનું કિરણ હોલમાંથી પસાર થઈ નીચેની બાજુ આવે છે। તેવી જ રીતે વસ્તુના તળિયામાંથી આવતું કિરણ ઉપર તરફ આવે છે। આમ પિનહોલ કેમેરા વડે કોઈ વસ્તુ જોતા તે વસ્તુનું પ્રતિબિંબ નાનું અને ઉલટું દેખાય છે। પિનહોલ કેમેરા પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે। તે સિદ્ધાંત પર કાર્ય કરે છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 11 પ્રકાશ પડછાયો અને પરાવર્તન એના વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પારદર્શક પદાર્થ કોને કહેવાય, અપારદર્શક પદાર્થ અને પારભાસક પદાર્થ વિશે માહિતી મેળવી, ત્યારબાદ જે પડછાયો પડે છે તેના વિશે પડછાયો વિશે આપણે માહિતી મેળવી, અને પડછાયો મેળવવા માટે જે પિનહોલ કેમેરાનો આપણે ઉપયોગ કરીએ છીએ એ પિનહોલ કેમેરા કઈ રીતે બનાવવામાં આવે છે અને કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે હવે આપણે આગળ માહિતી મેળવીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પિનહોલ કેમેરા। તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે પિનહોલ કેમેરો બનાવવા માટે બે ખોખા લો, કે પિનહોલ કેમેરો બનાવવા માટે શું કરવાનું છે, આપણે બે ખોખા લેવાના છે। પહેલું ખોખું બીજા ખોખાની અંદર કોઈ જગ્યા ન રહે તે રીતે સરકીએ તેમ ગોઠવો, કે શું કરવાનું છે કે પિનહોલ કેમેરો બનાવવા માટે આપણે બે ખોખા લેવાના છે, પહેલું ખોખું છે એ બીજા ખોખાની અંદર કોઈ જગ્યા વગર એટલે કે જગ્યા ન રહે અને તે રીતે સરકી શકે તેવી રીતે શું કરવાનું છે, બીજા ખોખાને આપણે ગોઠવવાનું છે। હવે મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુએ નાના ખોખામાં એક કાણું પાડવું, કે મોટા ખોખાની જે બાજુને આપણે કાપી છે તેની વિરુદ્ધ બાજુએ નાના ખોખામાં શું કરવાનું છે, આપણે કાણું પાડવાનું છે। હવે નાના ખોખામાં વચ્ચેથી 5 થી 6 સેન્ટીમીટરનો ચોરસ કાપવાનો છે, કે નાનું ખોખું છે એ નાના ખોખામાં શું કરવાનું છે, આપણે વચ્ચેથી 5 થી 6 સેન્ટીમીટરનો એક ચોરસ કાપવાનો છે। તો ઉપરના ખુલ્લા ચોરસને અર્ધ પારદર્શક પ્લાસ્ટિક વડે ઢાંકી દો, કે ઉપરનો જે ખુલ્લો ચોરસ છે એ ઉપરના ખુલ્લા ચોરસને શું કરવાનું છે, અર્ધ પારદર્શક પ્લાસ્ટિક હોય એ અર્ધ પારદર્શક પ્લાસ્ટિક વડે એને ઢાંકી દેવાનું છે। હવે નાના ખોખાને મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી અર્ધ પારદર્શક પ્લાસ્ટિક અંદરની તરફ રહે, કે હવે નાનું ખોખું છે એ નાના ખોખાને મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવવાનું છે કે જેથી અર્ધ પારદર્શક પદાર્થ છે એ અર્ધ પારદર્શક પ્લાસ્ટિક એની અંદરની તરફ રહે, એટલે કે નાના ખોખાને મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવવાનું છે કે જેથી અર્ધ પારદર્શક પ્લાસ્ટિક છે એ અર્ધ પારદર્શક પ્લાસ્ટિક અંદરની તરફ રહે, એટલે કે તમારો કેમેરો જે પિનહોલ કેમેરો છે એ પિનહોલ કેમેરો હવે તૈયાર થઈ ગયો। પિનહોલ કેમેરાની મદદથી આસપાસની વસ્તુઓ જોવાનો પ્રયત્ન કરો, કે આપણે જે પિનહોલ કેમેરો તૈયાર કર્યો એ પિનહોલ કેમેરાની મદદથી આપણી આજુબાજુને એટલે કે આસપાસની જે વસ્તુઓ છે એ આસપાસની વસ્તુઓ જોવાનો પ્રયત્ન કરો। અહીં ધ્યાન રાખો કે જે તે વસ્તુ સૂર્યપ્રકાશમાં હોવી જોઈએ, કે આપણે જે વસ્તુને આપણે પિનહોલ કેમેરાની મદદથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ એ દરેક વસ્તુ ક્યાં હોવી જોઈએ, સૂર્યપ્રકાશમાં હોવી જોઈએ, કે જેની
સૂર્યપ્રકાશમાં હશે તો જ આપણે એને સ્પષ્ટ રીતે જોઈ શકશું. એટલે કે જે વસ્તુને આપણે પિનહોલ કેમેરાની મદદથી જોવાનો પ્રયત્ન કરવાનો છે એ બધી જ વસ્તુ ક્યાં હોવી જોઈએ, સૂર્યપ્રકાશમાં હોવી જોઈએ. જ્યાં સુધી બીજા છેડે લગાવેલા અર્ધપારદર્શક પ્લાસ્ટિક પર ચિત્રો જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો, કે જ્યાં સુધી આપણે બીજા છેડે જે લગાવેલો અર્ધપારદર્શક પ્લાસ્ટિક છે એના ઉપર આપણને ચિત્રો જોવા ન મળે ત્યાં સુધી શું કરવાનું છે, જે નાનું ખોખું છે એ નાના ખોખાને આગળ કે પાછળ ખસેડવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. એક કાર્ડ શીટ લઈ તેમાં વચ્ચે એક નાનું છિદ્ર પાડો અને આ કાર્ડ શીટને સૂર્ય સામે ઊંચે પકડી રાખો. કે શું કરવાનું છે, કાર્ડ શીટ લઈ અને તેમાં શું કરવાનું છે, વચ્ચે એક નાનું કાણું છિદ્ર એટલે કે નાનું છિદ્ર પાડવાનું છે અને આ કાર્ડ શીટને સૂર્ય સામે ઊંચે પકડી રાખવાની છે. કે આ જે કાર્ડ શીટ છે એને શું કરવાનું છે, આપણે સૂર્ય સામે ઊંચે પકડી રાખવાનું છે અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર ઉપર પડવા દેવાનો છે. કે એનો જે પડછાયો પડે છે એ પડછાયને આપણે શું કરવાનું છે, કે ચોખ્ખા વિસ્તારમાં આપણે એને પડવા દેવાનું છે. તમને કાર્ડબોર્ડ શીટ પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાશે. કે તમને શું જોવા મળશે, જે કાર્ડબોર્ડ શીટ છે એ કાર્ડબોર્ડ શીટ પડછાયાની મધ્યમાં આપણને શું જોવા મળે છે, સૂર્યનું પ્રતિબિંબ જોવા મળે છે. એટલે કે તમે જે પડછાયો છે એ ચોખ્ખા વિસ્તારમાં પડે એ રીતે આપણે ગોઠવવાનું છે કાર્ડબોર્ડને. હવે તમે જ્યારે કાર્ડબોર્ડ શીટ છે એ કાર્ડબોર્ડ શીટના જે પડછાયો છે એ પડછાયા આપણને શું જોવા મળશે, પડછાયાની મધ્યમાં આપણને સૂર્યનું પ્રતિબિંબ જોવા મળશે. કે જે કાર્ડબોર્ડની શીટ છે એનો જે પડછાયો પડે છે એ પડછાયાની મધ્યમાં આપણને શું જોવા મળશે, સૂર્યનું પ્રતિબિંબ દેખાશે. જ્યારે ગ્રહણ થવાનું હોય ત્યારે આ કેમેરાનો ઉપયોગ કરી અને ગ્રહણ જોઈ શકાય છે. કે જ્યારે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ એવું થતું હોય ત્યારે ગ્રહણ જોવા માટે આ કેમેરાનો ઉપયોગ તમે કરી શકો છો. એટલે કે જ્યારે ગ્રહણ થવાનું હોય ત્યારે આ કેમેરાનો ઉપયોગ કરી અને તમે ગ્રહણ છે એ તમે ગ્રહણ નિહાળી શકો છો અથવા તો જોઈ શકો છો. સૂર્ય સામે ક્યારેય સીધું જોવું જોઈએ નહીં. કે સૂર્ય છે એ સૂર્યની સામે આપણે ક્યારે પણ સીધું જોવું જોઈએ નહીં. કુદરતમાં પણ ઘણા પિનહોલ કેમેરા જોવા મળે છે. કે કુદરત છે એ કુદરતમાં પણ આપણને ઘણા બધા પિનહોલ કેમેરા જોવા મળે છે. જ્યારે તમે ગાઢ વૃક્ષ નીચેથી પસાર થાઓ છો શું તમે ક્યારેય નીચે સૂર્યપ્રકાશના નાના નાના ચંદરડા જોવા મળે છે? એટલે કે ત્યારે તમે કોઈ ગાઢ વૃક્ષ હોય એ ગાઢ વૃક્ષની નીચેથી પસાર થાઓ છો ત્યારે આપણને સૂર્યપ્રકાશના જે નાના નાના ચંદરડા છે એ આપણને નીચે પડછાયાના સ્વરૂપમાં જોવા મળે છે. તો આ વર્તુળાકાર પ્રતિબિંબ હકીકતમાં તો સૂર્યના પિનહોલ ચિત્રો જ છે. કે જે આપણને વર્તુળાકાર પ્રતિબિંબો જોવા મળે છે એ પ્રતિબિંબો હકીકતમાં શું છે, તો એ હકીકતમાં સૂર્યના પિનહોલના ચિત્રો જ છે. એટલે કે આપણે જ્યારે ગાઢ વૃક્ષના નીચેથી પસાર થઈએ છીએ ત્યારે જે સૂર્યપ્રકાશના આપણને નાના નાના ચંદરડા એટલે કે નાના નાના આપણને જે ચંદરડા જોવા મળે છે તે હકીકતમાં શું છે, તો એ હકીકતમાં જે આપણને વર્તુળાકાર પ્રતિબિંબો જોવા મળે છે એ સૂર્યના પિનહોલ ચિત્રો જ છે. પર્ણની વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. કે પર્ણ એટલે કે પાંદડાઓ, તો પાંદડાઓ વચ્ચેની જે જગ્યાઓ છે એ વચ્ચેની જગ્યાઓ સેના તરીકે વર્તે છે, તો એ પિનહોલ કેમેરા તરીકે વર્તે છે. અને આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અને અનિયમિત આકાર છે. કે આ જે જગ્યાઓ છે એ શું છે, તો બધા જ પ્રકારના અને અનિયમિત આકાર છે. કે આ જે જગ્યાઓ આપણને જોવા મળે છે એ શું છે, બધા જ પ્રકારના અને અનિયમિત આકારના હોય છે. પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ મળે છે. પણ આપણને શું મળે છે, તો પણ આપણને સૂર્યનું જે વર્તુળાકાર પ્રતિબિંબ છે એ સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ આપણને જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. કે આપણને જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશ છે એ હંમેશા શું કરે છે, પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે. એટલે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જાણવા માટે આપણે એક સરળ પ્રવૃત્તિ કરી. કે પ્રકાશ છે એ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે. તો પ્રકાશ સીધી રેખામાં જે ગતિ કરે છે તે જાણવા માટે આપણે શું કરીએ, એક સરળ પ્રવૃત્તિ કરી. કે પ્રવૃત્તિ કરવા માટે આપણે અહીંયા ત્રણ એક સરખા ચોરસ ટુકડા લેવાના છે અને ત્રણેયની મધ્યમાં શું કરવાનું છે, નાનું છિદ્ર પાડવાનું છે. કે આપણે શું કરવાનું છે, ત્રણ એક સરખા ચોરસ ટુકડા લેવાના છે અને ત્રણેયની મધ્યમાં એક નાનું છિદ્ર પાડવાનું છે. હવે તેની એવી રીતે ગોઠવવાના છે કે જેથી ત્રણેય છિદ્ર એક સીધી રેખામાં આવે. કે હવે શું કરવાનું છે, આ ત્રણેય ચોરસને એવી રીતે ગોઠવવાના છે કે જેથી ત્રણેય છિદ્ર છે એક સીધી રેખામાં જ આવે. આ ચોરસ ટુકડા સામે સળગતી મીણબત્તી એવી રીતે રાખો કે તે મીણબત્તી બીજી તરફથી પૂંઠાના છિદ્રમાંથી જોઈ શકાય. કે હવે શું કરવાનું છે, આ ચોરસ ટુકડાની સામે આપણે એક સળગતી મીણબત્તી રાખવાની છે. હવે એ સળગતી મીણબત્તી એવી રીતે રાખવાની છે કે મીણબત્તી છે એ બીજા તરફ રાખેલું જે પૂઠું છે
એ બીજી તરફ રાખેલા પૂઠાના છિદ્રમાંથી આપણે જોઈ શકીએ તે રીતે શું કરવાનું છે, આપણે સળગતી મીણબત્તીને ગોઠવવાની છે। હવે ત્રણ પૂઠા પૈકી કોઈ એક પૂઠાને સહેજ ખસેડો, કે હવે આપણે જે ત્રણેય પૂઠા ગોઠવેલા છે એ ત્રણેય પૂઠામાંથી શું કરવાનું છે, એક પૂઠાને આપણે સહેજ ખસેડવાનું છે। શું તમને મીણબત્તી દેખાય છે? તો જ્યારે આપણે કોઈ એક પૂઠાને સહેજ ખસેડશું તો આપણને મીણબત્તી દેખાશે નહીં। એટલે કે જ્યારે આપણે જે સ્પષ્ટ રીતે આપણે એક પછી એક છિદ્ર આવે તે રીતે ત્રણેય પૂઠાને ગોઠવીએ અને ત્યારબાદ આપણે મીણબત્તી જ્યોત છે એ મીણબત્તીની જ્યોતને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, પરંતુ કોઈ એક પૂઠાને આપણે સહેજ ખસેડશું તો આપણે મીણબત્તીને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી। તો તમે જોશો કે કોઈ એક પૂઠાને ખસેડતા મીણબત્તી જોઈ શકાતી નથી, જે દર્શાવે છે કે પ્રકાશથી શું કરે છે, હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે। એટલે કે આના ઉપરથી આપણે જોયું કે કોઈ પણ એક પૂઠાને ખસેડતા આપણે મીણબત્તીને જોઈ શકતા નથી, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રકાશ છે હંમેશા શું કરે છે, પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે। તો અહીંયા આપણને બે ચિત્ર આપેલા છે, કે પહેલા ચિત્રમાં આપણને શું આપેલું છે કે સીધી કોઈ પાઇપ હોય તો એ સીધી પાઇપમાંથી આપણે મીણબત્તીની જ્યોતને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, પરંતુ કોઈ વાકી વળેલી એટલે કે બેન્ડ વળેલી કોઈ પાઇપ હોય તો એમાંથી આપણે મીણબત્તીની જ્યોતને જોઈ શકતા નથી। ત્યારબાદ બીજા ચિત્રમાં આપણે જોયું કે ત્રણ સરખી લંબાઈના ચોરસ લઈ અને શું કરવાનું છે, એની મધ્યમાં છિદ્ર પાડી અને છિદ્રમાંથી આપણે મીણબત્તીની જ્યોતને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, પરંતુ કોઈ એક પૂઠાને આપણે સહેજ ખસેડીએ તો એની મદદથી આપણે મીણબત્તીને જોઈ શકતા નથી। એટલે કે પ્રકાશ છે હંમેશા શું કરે છે, સીધી રેખામાં જ ગતિ કરે છે। એટલે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે માટે રોજિંદા વ્યવહારમાં ઘણા ઉદાહરણો છે, જેમ કે સૂર્યપ્રકાશ ન આવે તે માટે આપણે બારી બારણા શું કરીએ છીએ, બંધ કરીએ છીએ। કે રોજિંદા વ્યવહારમાં પણ ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે તેવું દર્શાવે છે, જેમ કે સૂર્યપ્રકાશ ન આવે તે માટે આપણે શું કરીએ છીએ, આપણે બારી બારણા બંધ કરીએ છીએ। ક્યારેક છત્રીનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ કે જેને કારણે આપણે જે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ ન આવે એના માટે આપણે બારી બારણા અથવા તો ઘણી વખત આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ। તો આ બધું એવી પ્રવૃત્તિઓ છે કે જે આપણે રોજિંદા જીવનમાં થતી હોય, કે જે એવું દર્શાવે છે કે પ્રકાશ છે એ પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે। અરીસો અને પરાવર્તન, કે અરીસો અને એમાં કયા પ્રકારનું આપણને પરાવર્તન જોવા મળે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો આપણે શું અરીસાનો ઉપયોગ કરીએ છીએ, કે આપણે શું વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી દરેક મિત્રો આપણે અરીસાનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે વાળ ઓળવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો વાળ ઓળવા માટે આપણે અરીસાનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે આપણા ઘરે આપણી શાળામાં આપણે અરીસાનો ઉપયોગ કરીએ છીએ, કે આપણા ઘરે અથવા તો આપણી શાળામાં આપણે શું કરીએ છીએ, અરીસાનો ઉપયોગ કરીએ છીએ। એમાં આપણને આપણો ચહેરો દેખાય છે, કે અરીસામાં આપણને શું દેખાય છે, તો અરીસામાં આપણને આપણો ચહેરો દેખાય છે। તે આપણા ચહેરાનું શું કરે છે, પ્રતિબિંબ છે, કે જે આપણને અરીસામાં જોવા મળે છે એ શું છે, તો એ આપણા ચહેરાનું જ પ્રતિબિંબ છે। આપણું પ્રતિબિંબ અરીસા ઉપર પ્રકાશના પરાવર્તનને કારણે જોવા મળે છે, કે આપણું જે પ્રતિબિંબ છે એ આપણું પ્રતિબિંબ અરીસા પર પ્રકાશના પરાવર્તનને કારણે આપણે જોવા મળે છે। એટલે કે આપણા ઘરે અથવા તો આપણી શાળામાં આપણે અરીસાનો ઉપયોગ કરીએ છીએ, એમાં આપણને શું જોવા મળે છે, તો એમાં આપણને આપણો ચહેરો જોવા મળે છે અને એ આપણા ચહેરાનું શું છે, એક પ્રતિબિંબ છે। એટલે કે આપણું પ્રતિબિંબ છે એ અરીસા ઉપર પ્રકાશના પરાવર્તનને કારણે જ આપણને જોવા મળે છે। એટલે કે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અરીસા ઉપર જોવા મળે છે। ઘણી વખત તળાવના પાણીમાં કે કૂવામાં, નદીના સ્થિર પાણીમાં પણ આપણને શું જોવા મળે છે, વિવિધ પ્રતિબિંબો આપણને જોવા મળે છે। એટલે કે ઘણી વખત આપણને મુસાફરી કરતા હોય તો મુસાફરીમાં દરમિયાન આપણને તળાવના પાણીમાં કે કૂવામાં કે નદી છે એ નદીના સ્થિર પાણીમાં પણ આપણને ઘણી વખત વિવિધ પ્રકારના પ્રતિબિંબ આપણને જોવા મળે છે। તો અહીંયા આપણને જે પ્રતિબિંબ નદીના કે તળાવના કે કૂવાના પાણીમાં જે આપણને પ્રતિબિંબ જોવા મળે છે એનું અહીંયા આપણને ચિત્ર દર્શાવવામાં આવેલું છે। એટલે કે ઘણી વખત છે એ આપણને તળાવમાં, નદીમાં કે કૂવાનું જે સ્થિર પાણી હોય એ કૂવાના સ્થિર પાણીમાં પણ આપણને શું જોવા મળે છે, ઘણી બધી વસ્તુઓના આપણને પ્રતિબિંબ જોવા મળે છે। તમે ઘણી વખત કાચ ઉપરથી પ્રકાશને પાછો ફરતો જોયો છે, કે તમે ઘણી વખત શું જોયું હશે, કે કાચ ઉપરથી જે પ્રકાશ છે એ પ્રકાશના પાછો ફરતો તમે જોયો હશે। એ પણ પ્રકાશનું શું છે, પરાવર્તન જ છે, કે ઘણી વખત આપણે કાચ છે એ કાચ ઉપરથી પણ પ્રકાશને શું કરતો, પાછો ફરતો તમે જોયો હશે, એ પણ એ શું છે, એક પ્રકાશનું પરાવર્તન જ છે।
આમ તો બધી જ વસ્તુઓ પર પ્રકાશનું પરાવર્તન થાય છે, એટલે કે આમ તો આપણે જોઈએ તો બધી જ વસ્તુઓ પર પ્રકાશનું પરાવર્તન થાય છે, કે જેને કારણે જ આપણે દરેક વસ્તુઓને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એટલે કે વસ્તુઓ ઉપર પ્રકાશ પડે અને તેનો પરાવર્તન થાય તો જ તે વસ્તુ આપણને દેખાય છે. એટલે કે કોઈ પણ વસ્તુ છે એ દરેક વસ્તુ ઉપર આપણને પ્રકાશનું પરાવર્તન થતું જોવા મળે છે. એટલે કે વસ્તુ ઉપર પ્રકાશ પડે અને તેનું પરાવર્તન થાય તો જ તે વસ્તુને આપણે શું કરી શકીએ છીએ, સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. જો કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ ન પડે અને એનું જો પ્રકાશનું પરાવર્તન ન થાય તો તે વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. એટલે કે અંધારામાં આપણે કોઈ વસ્તુને જોઈ શકતા નથી, પરંતુ આપણે લાઇટ ચાલુ કરીએ તો લાઇટનો પ્રકાશ આપણે તે વસ્તુ ઉપર પડશે અને તે વસ્તુ ઉપરથી પ્રકાશનું શું થશે, પરાવર્તન થવાને લીધે આપણે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એટલે કે વસ્તુઓ ઉપર પ્રકાશ પડે અને તેનો પરાવર્તન થાય તો જ તે વસ્તુને આપણે શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અથવા તો દેખાય છે આપણને. તો અહીંયા આપણને પ્રકાશનું જે પરાવર્તન થાય છે એ પ્રકાશનું પરાવર્તનનું ચિત્ર અહીંયા આપણને દર્શાવવામાં આવેલું છે. તો અહીંયા આપણે પાઠ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.